लेट स्टार्ट विथ मेथड ऑफ प्रिपरेशन ऑफ मेथड ऑफ प्रिपरेशन हम अब देखेंगे प्रिपरेशन, ठीक है। सो प्रिपरेशन प्रिपरेशन ऑफ हेलो आल्केन एंड हेलो एरिन, ठीक है। चलो तो प्रिपरेशन ऑफ हेलो आल्केन अने हेलो एरिन नी आपणे प्रिपरेशन जुवानी छे। तो पहलू आपणे जोईशुं शेमांथी बनावीशुं, फ्रॉम आल्कोहोल, એટલે કે આલ્કોહોલ હોય એનામાંથી આપણે બનાવવાનું છે। આલ્કોહોલ એટલે તમે ભણી ગયા છો, શું કહેવાય? આલ્કોહોલ એટલે OH, બરાબર। આલ્કોહોલ જ્યાં પ્રેઝન્ટ હોય એને કહેવાય OH, બરાબર। તો જસ્ટ લાઈક તમારી પાસે ROH છે, R કોઈ પણ હોઈ શકે, પણ ROH છે, પ્લસ એની HCl સાથે પ્રોસેસ કરો છો। કોની સાથે કરો છો? HCl પ્રોસેસ। અને ખાસ યાદ રાખવાનું ZnCl2, આ નહીં લખો તો હું એક માર્ક આપી લઉં છું, ZnCl2। તો આની પ્રોસેસ કરો તો શું થશે? આર પ્લસ હશે અને OH માઇનસ હશે, અહીંયા એચ પ્લસ જે હશે, અહીંયા એચ પ્લસ હશે અને સીએલ માઇનસ હશે। એચ પ્લસ અને OH માઇનસ બંને ભેગા થઈ જઈને શું બનાવે? H2O બનાવશે, અને આર અને સીએલ બંને ભેગા થઈને શું બનાવશે? RCl બનશે। RCl એટલે શું થશે? હેલો આલ્કેન થશે, સમજાય છે? એટલે કોઈ બી આવી પ્રોસેસ લઈ શકો કે આરની જગ્યાએ આપણે લીધું હોય CH3CH2OH પ્લસ HCl, આવું થાય તો આની અંદર પ્રોસેસમાં શું થાય? OH અને H બંને ભેગા થઈ જાય, અને હોય તો ZnCl2 જ, બરાબર। એટલે આનું નામ શું થશે? આનું નામ થશે ઇથેનોલ। શું નામ થશે? ઇથેનોલ। નામ નહીં લખો તો નીચે માર્ક કાપી લઈશું, હા, બધી જગ્યાએ નામ લખવાનું। રિએક્શનની નીચે નામ નહીં લખ્યું એટલે હું માર્ક્સ દરેક રિએક્શનમાં અડધો અડધો કટ કરતો જઈશ, એટલે માઇનસમાં માર્ક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો। HCl છે તો હાઇડ્રોક્લોરિક એસિડ, હું દરેક જગ્યાએ નામ નહીં લખું પણ તમારે એક્ઝામમાં લખવાના, હા, આ હાઇડ્રોક્લોરિક એસિડ હવે લખવાનું ના હોય, તમને આવડવું જોઈએ, બરાબર। CH3CH2Cl એટલે આનો મતલબ શું થશે? ક્લોરો ઇથેન, અને અહીંયા શું છૂટું પડશે? વોટર છૂટું પડશે, બરાબર। તો આવી પહેલી રિએક્શન આપણે ફ્રોમ આલ્કોહોલ એમાંથી બનાવી શકીએ, બરાબર। ચલો પછી બીજી રિએક્શન જોઈએ। બીજી રિએક્શનમાં એવું થશે કે તમારી પાસે હશે ROH, અને એની પ્રોસેસ કરી NaBr સાથે, કોની સાથે કરીએ? NaBr સાથે, અને પાછું એની અંદર મિક્સ કરીએ છીએ H2SO4, શું મિક્સ કરીએ છીએ? H2SO4। તો અંતે થશે શું? અહીંયા તમે જાણો છો એ પ્રમાણે આર પ્લસ અને OH માઇનસ થશે, NaBr એટલે શું થશે? Na પ્લસ અને Br માઇનસ થશે, બરાબર। આટલી પ્રોસેસ થશે, તો આ પ્રોસેસના અંતે બનશે શું? આ આર માઇનસ અને Br માઇનસ છે એ બંને ભેગા થઈ જશે, શું થઈ જશે? બંને ભેગા થઈ જશે, અને ભેગા થઈને બનાવશે RBr, શું બનાવશે? RBr। હવે આ Na છે, NaH અને SO4 સાથે મિક્સ થઈને બનાવશે NaHSO4, શું બનાવશે? NaHSO4, અને બીજું છૂટું પડશે OH, અને આમાંનો રહેલો H બનાવશે પાણી, એટલે RBr એટલે પાછું શું કહેવાય? હેલો આલ્કેન, સમજાય? NaHSO4 એટલે નામ લખી દેજો, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, બરાબર। NaBr એટલે સોડિયમ બ્રોમાઇડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ। બધાના નીચે નામ લખજો, હું સમજાવવાના લીધે નામ નથી લખી શકતો, તમારે બધે લખવાનું। ROH એટલે અહીંયા લખવાનું આલ્કોહોલ, NaBr એટલે લખવાનું આ રીતના સોડિયમ બ્રોમાઇડ, બરાબર। તો જ તમને સાચું આપશે, નહીં તો રિએક્શન ખોટી આપશે, બરાબર। ચલો પ્રિપરેશનમાં બે પ્રિપરેશન જોઈ, હવે નેક્સ્ટ પ્રિપરેશન જોઈએ, ત્રીજી પ્રિપરેશન છે RX તો બનાવવાનો છે, સોરી ક્યાં આપણે લઈ લીધો, ROH આલ્કોહોલમાંથી બનાવીએ છીએ, આપણે બધું બનાવીએ છીએ આલ્કોહોલમાંથી, જુઓ આલ્કોહોલ યાની દારૂ, બરાબર। દારૂ હોય છે ને બહારના દેશોમાં બહુ પીતા હોય છે, એ દારૂમાંથી બધું બનાવીએ છીએ ROH, બરાબર। હવે ROHની આપણે પ્રોસેસ કરીએ છીએ PX3 સાથે। હવે અહીંયા એક્સ શું હોઈ શકે? ફ્લોરિન ક્લોરિન બ્રોમિન કંઈ પણ હોઈ શકે, એક્સ શું હોઈ શકે? ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન કંઈ બી હોઈ શકે, બરાબર। આની પ્રક્રિયા કરો એટલે અહીંયા શું થશે? ROH જે હોય એ કયા સ્વરૂપે હોય? તમને કહ્યું રીતના આર પ્લસ અને OH માઇનસ, અને અહીંયા શું હોય? P+3, અને એક્સ કેવો હોય? માઇનસ હોય,
બરાબર, એટલે પી એક્સ થયું છે, પી પ્લસ થ્રી હોય અને એક્સ કેવો હોય, માઇનસ હોય. હવે આર અને એક્સ બંને ભેગા થઈને શું બનાવશે? આર અને એક્સ બંને ભેગા થઈને શું બનાવશે? આર એક્સ બનાવશે. અને આ ઓએચ અને પી જે છે એ બંને ભેગા થઈને બનાવશે એચ થ્રી પીઓ થ્રી. આ નવો કમ્પાઉન્ડ છે, યાદ રાખજો, એચ થ્રી પીઓ થ્રી, જેનું નામ છે ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ, બરાબર. અને આ આર એક્સ એટલે પાછો શું થયો? હેલો આલ્કિન, બરાબર. આલ્કોહોલમાંથી જ બધું બનાવીએ છીએ, ધ્યાન રાખજો, બીજા કશામાંથી નહીં. ચલો ચોથી પ્રોસેસ લઈએ, આર ઓ એચ, આર ઓ એચ. હવે એમાં મિક્સ કરીએ છીએ, પી એક્સ થ્રી લીધું હતું, હવે લઈએ છે શું? હવે લઈએ છે પી એક્સ ફાઇવ. શું લઈએ છે? પી એક્સ ફાઇવ લઈએ છે, બરાબર. તો પી એક્સ ફાઇવ, હવે તમારી બુકમાં પી એક્સ ફાઇવની જગ્યાએ એ લોકોએ આપ્યું છે પી સી એલ ફાઇવ, બરાબર. ખાલી એક લઈ લીધો છે કે ભાઈ ચલો ક્લોરિન લેવો છે આપણે, બરાબર. તો અહીંયા શું થશે? આર પ્લસ અને ઓ એચ માઇનસ તો હશે જ. હવે પી જે છે, અલગ અલગ વેલેન્સીમાં પી પ્લસ અને સી એલ માઇનસ એવી રીતના મળતો હોય છે, બરાબર. તો આ પ્રોસેસના અંતે, આ પ્રોસેસના અંતે બનશે એવું, શું બનશે? આર પ્લસ જે છે એ સી એલ માઇનસ થઈને શું બનાવશે? આર સી એલ તો બનાવશે, એટલે આર સી એલ જે બન્યો એને તો શું કહેવાશે? હેલો ઓલ્કેન. હવે કેટલા સી એલ છે? પાંચ છે, એક સી એલ યુઝ થઈ ગયો, બરાબર. એક સી એલ યુઝ થઈ ગયો, હવે બાકી બનશે પી ઓ અને સી એલ, એ મિક્સ થઈને બનાવશે પી ઓ સી એલ થ્રી, જેને કહેવામાં આવે છે, બરાબર. આ પી ઓ સી એલ થ્રી તમને આ પહેલી વાર જોવામાં આવ્યું હશે, બરાબર. આને કહેવાય છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, બરાબર. એ તમે પી બ્લોકમાં વધારે ભણશો, અહીંયા ખાલી લખી દેજો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. અને બીજું પી ઓ સી એલ થ્રી સાથે સી એલ એક આવી ગયો, ત્રણ આવી ગયા, પણ અહીંયા છે કેટલા? પાંચ, બરાબર. પાંચ સી એલ હોવાને કારણે છેલ્લે છૂટવું પડશે એની અંદરથી એચ સી એલ, કારણ કે આપણી પાસે એક એચ બચેલો હતો, બરાબર. તો આવી રીતના ત્રણ વસ્તુ છૂટી પડે છે, બરાબર. પછી આપણે આગળ જોઈએ આલ્કોહોલની પાંચમી પ્રક્રિયા. પાંચમી પ્રક્રિયામાં શું થશે? આપણી પાસે છે આર ઓ એચ, આર ઓ એચની રેડ ફોસ્ફરસ, શેના માટે? રેડ ફોસ્ફરસ અને એક્સ ટુ સાથે, એટલે એક્સ ટુ એટલે કોઈ બી લઈ શકો, બરાબર. એક્સ ટુ એટલે કયું લઈ શકો તમે? બી આર ટુ અથવા આઈ ટુ, કોઈ બી સાથે. આર ઓ એચ ને રેડ ફોસ્ફરસની સાથે આ પ્રક્રિયક લો અને ગરમ કરો, એટલે સીધું જ એમાંથી આર એક્સ શું બની જાય? આર એક્સ હેલો આલ્કેન, શું બની જાય? હેલો આલ્કેન, સમજાય છે? ચલો પછી છઠ્ઠી પ્રક્રિયા જોઈએ, આર ઓ એચની, આર ઓ એચની એસઓ ટુ સી એલ ટુ સાથે, એસઓ સી એલ ટુ સાથે પ્રક્રિયા કરીએ તો બનશે આર સી એલ. આર ઓ એચની એસઓ સી એલ ટુ સાથે પ્રક્રિયા કરીએ એટલે આર અને સી એલ બંને મિક્સ થશે. એસઓ સી એલ ટુ પહેલી વાર તમને આવ્યું છે, જેને કહેવામાં આવે છે થાયોનિલ ક્લોરાઇડ. શું કહેવાય? થાયોનિલ ક્લોરાઇડ. આર અને સી એલ બંને મિક્સ થઈ જશે અને અહીંયા એસઓ જે છે એ ઓ સાથે મિક્સ થઈને બનાવશે એસઓ ટુ. શું બનાવશે? એસઓ ટુ. અને આ એચ છે એ સી એલ સાથે મિક્સ થઈને બનશે એચ સી એલ, બરાબર. એટલે આર સી એલ બન્યો, આર સી એલ બન્યો એટલે શું બની ગયો? હેલો આલ્કેન બની ગયો, બરાબર. તો આપણે આ છ છ પ્રક્રિયા ફ્રોમ આલ્કોહોલની જો પ્રક્રિયા ખાસ જોઈએ તો આલ્કોહોલની પ્રક્રિયાથી આપણે શું બનાવ્યું છે? હેલો આલ્કેન બનાવ્યું છે. શું બનાવ્યું છે? હેલો આલ્કેન, બરાબર. તો આવી પ્રક્રિયાથી આપણે હેલો આલ્કેન બનાવી શકીએ, સમજાય છે? ચલો હવે આપણે આગળ જઈએ, તો આગળ જઈએ એમ આપણને ખબર પડશે કે આપણે શું કરી રહ્યા છે, બરાબર. ચલો ત્યારે આગળ વધીએ, હવે નેક્સ્ટ પ્રોસેસ બનાવવાની છે ફ્રોમ હાઇડ્રોકાર્બન, બરાબર. ચલો તો હવે આપણે હાઇડ્રોકાર્બનથી બનાવીશું. બીજી કઈ છે? પહેલું આપણે આલ્કોહોલથી બનાવ્યું, હવે આપણે બનાવશું ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ, ફ્રોમ હાઇડ્રોકાર્બન્સ. હાઇડ્રોકાર્બન્સથી આપણે બનાવીશું શું? હવે હેલો આલ્કિન બનાવીશું. શું બનાવીશું? હેલો આલ્કિન, બરાબર. હાઇડ્રોકાર્બન એટલે ધારો કે આપણે લીધું છે ચાર કાર્બન લીધા છે. કેટલા કાર્બન લીધા છે? ચાર કાર્બન લીધા છે, એટલે સી એચ થ્રી, અહીંયા સી એચ ટુ, અહીંયા આવશે સી એચ ટુ, અને અહીંયા આવશે સી એચ થ્રી. એક બે ત્રણ ચાર, ચાર એટલે શું કહેવાય? બ્યુટેન, ખબર છે ને? આ તો ભૂલી ન જતા, બ્યુટેન. હવે આ બ્યુટેનને શું કરીએ છીએ? બ્યુટેનને
સીએલ ટુ ગેસની પ્રેઝન્સમાં યુવી લાઇટ આપીએ છીએ. કેવી લાઇટ આપીએ છીએ? યુવી લાઇટ આપીએ છીએ અને એને થોડું હીટઅપ કરીએ છીએ. શું કરીએ છીએ? હીટઅપ કરીએ છીએ. જેવું હીટઅપ કરશું એટલે આ સીએલ ટુમાં કેટલા ક્લોરિન હોય, સીએલ ટુમાં કેટલા ક્લોરિન હોય? બે ક્લોરિન હોય. તો બે ક્લોરિન હોવાને કારણે એક ક્લોરિન આ કાર્બનના આ કાર્બન ઉપર જોડાઈ જશે. એક ક્લોરિન આ કાર્બન ફોર્થ નંબરના કાર્બન પર જોડાઈ જશે અને બીજો ક્લોરિન છે એ થર્ડ નંબરના કાર્બન પર જોડાઈ જશે. બરાબર, જે માર્કોનીવ રૂલ કહેવામાં આવે છે. આ કયો રૂલ કહેવામાં આવે છે? માર્કોનીવ રૂલ, જે તમે ઓલરેડી 11th ભણ્યા છો. બરાબર, એટલે આ સીએલ ટુમાંનો એક ક્લોરિન અહીંયા જોડાઈને એક ક્લોરિન ક્યાં આવે? અહીંયા જોડાઈ જાય. સમજાય છે? અને પછી આપણે વેલેન્સી પૂરી કરી દઈએ. એક બે એટલે સીએચ ટુ, એક એટલે સીએચ ટુ, યસ સીએચ ટુ, સીએચ થ્રી. બરાબર, તો આનું નામ શું થશે? પહેલા ઉપર છે તો થશે 1 ક્લોરો, કેટલા કાર્બન? 1 2 3 4 બ્યુટેન. બરાબર, અને અહીંયા શું થશે? સીએચ થ્રી, સીએચ, સીએચ ટુ અને સીએચ થ્રી. 1 2 3 4 બીજા ઉપર છે એટલે શું થશે? 2 ક્લોરો બ્યુટેન. બરાબર, હવે કેટલા બ્યુટેન લીધા? 1 અને 2, એટલે અહીંયા 2 કરી દેવાના. તમારી ચોપડીમાં કર્યા નથી, તમે કરી દેજો. ઓકે, એટલે તમારે ભાઈ જોજો, તમે જ્યારે આ બધી પ્રક્રિયા લખો એટલે આવી રીતના ખાલી પ્રક્રિયા લખીને ના હોમવર્ક મોકલતા. નીચે લખજો કે આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા થાય તો આમ થાય, ROHની PHC સાથે, દરેક પ્રક્રિયાની નીચે તમારે લખવું પડે. હા, બ્યુટેનની પ્રક્રિયા આની જોડે આમ કરીએ તો આમ મળે, આમ છૂટું પડે, આ બધી વસ્તુઓ તમારે મેન્શન કરવી પડે. બરાબર, ચાલ પછી હવે આપણે જોઈએ આ શેની પ્રક્રિયા જોઈ? હેલો આલ્કિનની પ્રક્રિયા જોઈ. હવે આ કર્યા પછી આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ છે, એ છે શેની જોઈએ છે? હેલો એરિનની પ્રક્રિયા જોઈએ. બરાબર, એ હેલો એરિનની પ્રક્રિયા જોવા પહેલાં આપણે પહેલાં જેટલી હેલો આલ્કિનની પ્રક્રિયા છે ને એ બધી જોઈ લઈએ. બરાબર, જેનાથી તમને આઈડિયા આવે કે કઈ રીતે તમારી પ્રક્રિયાઓ થાય છે. બરાબર, ચલો ફ્રોમ હાઇડ્રોકાર્બન જોયા પછી હવે અત્યારે આપણે હેલો આલ્કેનની જ જોઈએ છે. ખાલી શેની જોઈએ છે? હેલો આલ્કેનની. બરાબર, હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈશું, ફ્રોમ આલ્કિન. આલ્કિનમાંથી કઈ રીતે બને? આલ્કિન એટલે શું? કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. બરાબર, તો પહેલી પ્રક્રિયા એની જોઈએ, એડિશન ઓફ હેલાઇડ, એટલે કે હાઇડ્રોજન હેલાઇડ લઈ શકીએ, એ સારું પડશે. હાઇડ્રોજન હેલાઇડને એડ કરીને પ્રક્રિયા કરી શકીએ. જેમ કે શું કરવાનું છે? કરવાનું શું છે? જેમ કે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એની પાસે 2 જગ્યાઓ ખાલી હોય. બરાબર, એની અંદર હાઇડ્રોજન હેલાઇડ, એટલે હાઇડ્રોજનનો હેલાઇડ, હેલાઇડ એટલે HX, એની સાથે પ્રક્રિયા કરો તો આમાં રહેલો જે H છે એ ક્યાં એટેક કરશે? આ કાર્બન ઉપર. અને X એટેક કરશે આ કાર્બન ઉપર, એટલે કાર્બન અને કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ તૂટી જશે અને કાર્બન એની અલગ ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે, 3 વેલેન્સીમાં, એક હાઇડ્રોજન અહીંયા અને એક X અહીંયા. સમજાય છે? એકદમ ઇઝી પ્રક્રિયા છે ને? તો આવી રીતે પણ આવી કોઈ પ્રક્રિયા કરી શકીએ. તો આનું ઉદાહરણ લઈએ આપણે, ચલો આવા કાર્બન કાર્બન ડબલ બોન્ડનું એક ઉદાહરણ લઈએ. જેમ કે આપણી પાસે શું છે, તમારી બુકમાં પ્રોપીન આપ્યું છે પણ હું ઇથિન લઉં છું. ઇઝી જ એક્ઝામ્પલ લઈએ, CH2. બરાબર, એટલે આનું સ્ટ્રક્ચર કેવી રીતના હોય? સી ડબલ બોન્ડ સી, અને અહીંયા શું હોય? બંને બાજુ H હોય. બરાબર, હવે આની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? HX એટલે કે HI જોડે કરવાની છે. બરાબર, હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરીએ, એટલે હાઇડ્રોજન છે એ ક્યાં એટેક મારશે? અહીંયા એટેક મારશે. અને આયોડિન ક્યાં એટેક મારશે? અહીંયા. એટલે શું બનશે? CH કેટલા હતા? 2, અને ત્રીજો આવ્યો એટલે શું થઈ જશે? CH3. અને અહીંયા કેટલા હતા? 2 હતા, એટલે CH2 અને શું જોડાઈ જશે? I, CH3 CH2 I. આને શું કહેવાય? આયોડો ઇથેન. એટલે શું આ કહેવાય? શું? હેલો આલ્કેન. સમજાય? તો આવી રીતે પણ તમે પ્રક્રિયા કરી શકીએ. તમારી બુકમાં માર્કોનીવ રૂલ આપ્યો છે તો તમે કોઈની પણ લખી શકો, એમાં કોઈ બહુ વાંધો નથી. બરાબર, ચલો તો આ પહેલી કઈ જોઈ? એડિશન ઓફ હાઇડ્રોજન હેલાઇડથી જોયું. સેકન્ડ પ્રોસેસ આપણે હવે એ જ પ્રોસેસમાં સમજીએ છીએ, ફ્રોમ આલ્કિનમાં બીજી પ્રોસેસ છે એડિશન ઓફ હેલોજન્સ. શું છે?
एडिशन ऑफ हेलोजन्स, के हेलोजन ने एड करीने पण तमे आ प्रक्रिया करी शको। तो हेलोजन ने एड करवो एटले शुं करवानुं, जेम के तमारी पासे कार्बन डबल बॉन्ड CH2 इथिन छे, शुं छे इथिन छे, तो एनी अंदर हेलोजन ने एड करो। हेलोजन एटले शुं, फ्लोरिन क्लोरिन ब्रोमीन आयोडीन, एटले Br2 ने एड करो, अने CCl4, CCl नुं 4 नुं नाम छे कार्बन टेट्राक्लोराइड। शुं करो, कार्बन टेट्राक्लोराइडनी प्रेजेंसमां एने થોડું હીટઅપ કરો, કેવું કરો, થોડું હીટઅપ કરો, તો શું થશે, એક Br છે અહીંયા જોડાઈ જશે, બીજો Br અહીંયા જોડાઈ જશે, એટલે શું થશે, CH2Br, અને બીજું શું બનશે, CH2Br, એટલે આનું સ્ટ્રક્ચર કંઈક આવું બનશે, CH2 અને Br આવી રીતના નીચે પડશે, બરાબર, 1 અને 2, તો આનું નામ શું થશે, 1,2-dibromo, બે બ્રોમો છે ને, એક ને બે કાર્બન, એટલે શું થશે, ઇથેનો, બરાબર। એટલે આવી રીતના એડિશન ઓફ હેલોજન થી પણ તમે પ્રક્રિયા કરી શકો છો અને શું મેળવી શકો છો, હેલોજન મેળવી શકો છો। ઓકે, ચાલો પછી નેક્સ્ટ પ્રોસેસ જોઈએ, કેટલી જોઈએ આપણે, સી વાળી જોઈએ। પહેલા જો પાછું રિવિઝન કરાવું છું, પહેલી કઈ જોઈ, ફ્રોમ આલ્કોહોલ, આલ્કોહોલમાં આપણે ટોટલ 6 પ્રોસેસ જોઈ, બરાબર, પછી ફ્રોમ હાઇડ્રોકાર્બન હેલો આલ્કેન આપણે મેળવ્યો, પછી ફ્રોમ આલ્કીન, આલ્કીનની અંદર આપણે 2 પ્રોસેસ જોઈ। હવે નેક્સ્ટ પ્રોસેસ જે છે એ ડી જોઈએ છે, એ ડી પ્રોસેસ છે હેલોજન એક્સચેન્જ પ્રોસેસ। કઈ છે, હેલોજન એક્સચેન્જ, હેલોજન એક્સચેન્જ પ્રોસેસ। હેલોજન એક્સચેન્જમાં આપણે પહેલી પ્રોસેસ જોવાના છે ફિનસ્ટીન પ્રોસેસ। કઈ પ્રોસેસ, ફિનકેલેસ્ટીન પ્રોસેસ, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ, બહુ પૂછાતો ક્વેશ્ચન, બહુ પૂછાયા કરે આ ક્વેશ્ચન, બહુ પૂછાયા કરે છે, ધ્યાન રાખજો। ફિનકેલેસ્ટીન પ્રોસેસ એટલે એની અંદર હેલોજન એક્સચેન્જ કરવાનું, કઈ રીતે, જેમ કે RX છે તમારી પાસે, શું છે, RX છે, અને તમારી પાસે હોય NaI, બરાબર, તો આ હેલોજન એક્સચેન્જ એટલે એક્સ આપી દેવાનો અને આયોડિન આને આમ આપી દેવાનો, એક્સચેન્જ કરો એકબીજાનું, બરાબર, એટલે RI+NaX, એટલે આ શું બન્યો, હેલો આલ્કિન મળ્યો ને, હેલો આલ્કિન, ફિનકેલેસ્ટીન પ્રોસેસ, બરાબર, હેલો આલ્કિન આપણે મળ્યું, એકબીજાને એક્સચેન્જ કરી દે, આપણે કેવી એકબીજાની બાઇક કરતા હોય છે ને એવી રીતના આ લોકો આ એક્સચેન્જ કરે છે એના આયન, બરાબર, પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એક્સ તરીકે 2 જ આયન હોવા જોઈએ, અધરવાઇઝ આ પ્રોસેસ થતી નથી, ક્લોરિન અને બ્રોમિન, આયોડિન મોટો છે સૌથી, પણ એનાથી નાના હોય તો જ આ પ્રોસેસ થાય, બરાબર। ચાલો હવે આગળ આપણે જોઈએ, તો નેક્સ્ટ હવે આવશે એનાથી પણ અગત્યની પ્રક્રિયા, આ તો બહુ પૂછાય છે તમને, સાહેબ તમે બધા જ એવું કહો છો બહુ પૂછાય છે, પણ ખરેખર બહુ પૂછાય છે, સ્વાર્ટ્સ રિએક્શન, કઈ રિએક્શન, સ્વાર્ટ્સ રિએક્શન, તો સ્વાર્ટ્સ રિએક્શનમાં શું થશે, સ્વાર્ટ્સ રિએક્શનમાં એવું થશે, સેમ આ જ છે, CH3Br+AgF, બરાબર, તો આમાં શું થશે, એફ અહીંયા આવી જશે, Br આમ જતો રહેશે, બરાબર, એટલે શું થશે, CH3F+AgBr, બરાબર। તો અહીંયા એવું છે, આ પ્રોસેસમાં ખાસ એ લખવું પડે, ધ સિન્થેસિસ ઓફ આલ્કાઇલ ફ્લોરાઇડ ઇઝ એકોમ્પ્લિશ્ડ બાય હીટિંગ સચ એઝ ઇન પ્રેઝન્સ ઓફ અહીંયા હીટિંગ છે, અહીંયા કરી દો હીટિંગ, બરાબર, ઇન પ્રેઝન્સ ઓફ AgF, એની જગ્યાએ તમે બીજા પણ લઈ શકો, CoF2 લઈ શકો, બરાબર, કોબાલ્ટ ફ્લોરાઇડ, F3 આવવું જોઈએ, બરાબર, હું ચેક કરેલું બુકમાં, SbF3 નીચે ક્યાં છે, SbF3 જ છે બુકમાં પણ, કારણ કે એન્ટીમની ફ્લોરાઇડ એટલે એન્ટીમની +3 ના ફોર્મમાં જશે,
ઓકે સો ધીસ રિએક્શન આ આના એટલે શું ધ સિન્થેસિસ ઓફ આલ્કાઇલ ફ્લોરાઇડ ઇઝ એકમ્પ્લિશ બાય ધ હીટિંગ સચ ઇન પ્રેઝન્સ ઓફ આ કોઈ બી લઈ શકો આના અહીંયા બરાબર અને એનાથી આ સ્વાર્ટ્સ રિએક્શન બનાવીને તમે શું બનાવી શકો હેલો આલ્કેન બનાવી શકો બરાબર એટલે આ બધી રિએક્શનો આવી રીતના કામ કરતી હોય છે ઓકે ચાલો